વેલકમ ટુ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. તો સિવિલ છે બ્રાન્ચ આપણી, એની સેમેસ્ટર ટુમાં આવતો એક એપ્લાય કેમેસ્ટ્રી કરીને ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, બરાબર. જોઈને તો આપણે એવું લાગે કે આપણે થિયરી છે લખી નાખીને પાસ થઈ જઈશીએ, પણ એવું જ હતું નથી. આપણે એના માટે આઈએમપી પ્રશ્ન તૈયાર કરી જવા પડે છે, કેમ કે કેમેસ્ટ્રી થોડુંક અમુક ઘણા લોકોને હાર્ડ લાગતું હોય છે. તો આપણે એ પર્પઝથી, અને જીટીયુ એક્ઝામ નજીક આવી રહી છે, બરાબર, તો આપણે એ ધ્યાનમાં રાખીએ અને તમારા માટે જીટીયુ આઈએમપી પ્રશ્નની લિસ્ટ તૈયાર કરી છે, બરાબર. તો સિવિલવાળાને સેમ ટુમાં અત્યારે આ સબ્જેક્ટ આવે છે, તો ખાસ ભૂલ્યા વગર તમારે આટલા પ્રશ્ન કરી જવાના છે. એટલે પાસ તો નહીં, પણ સારામાં સારા માર્ક્સ પણ આવશે, એ બી ગ્રેડથી ઉપર પણ તમે આરામથી સ્કોર કરી શકશો, એની ગેરંટી, બરાબર. બટ તમારે અમારા એકેડમીના જે પ્રશ્ન છે, બરાબર, એનું મટીરિયલ તમારે વાંચવાનું રહેશે. આટલા પ્રશ્ન તમને આવડતા જ હોવા જોઈએ. બાકી તમારે પછી તમારા કોલેજના કે જે પણ સર ટીચર આપેલા હોય એ પણ કરવા હોય તો છૂટ છે, આપણે એ કંઈ વસ્તુ નથી. પણ આટલા ક્વેશ્ચન જે લોકોને કરે લઈશે એને એપ્લાય કેમેસ્ટ્રીમાં સારા માર્ક્સે પાસ થઈ જશે, એ ફેલ નહીં થાય, નહીં બેકલોગ આવે, નહીં ને કેટી આવે, બરાબર. આગલા સમયમાં ઘણા લોકોને આવી હોય છે રેડી, તો આપણે એના વિડીયો પણ આગળ બનાવેલા છે અને પાછા આપણે ગ્રુપમાં નાખશું. અને અત્યારે સેમ ટુના બધી બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ ઓલ સબ્જેક્ટના વિડીયા બનાવતા હોય છે, જે ખરેખર જીટીયુ એક્ઝામમાં પૂછાય છે. તો એના માટે તમે તમારા ફ્રેન્ડને શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો લાઈવ લઈ શકો અને તૈયારી ચાલુ કરી શકો, બરાબર. તમે તૈયારી ચાલુ કરો, કાંઈ પણ અટકાવ તો મેસેજ કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ, બાય બાય.